વિરામ બાદ આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કાર્યક્રમ કર્યો હતો. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને લઈને જનતા પરેશાન છે અને જનતાની પરેશાની લઈને કોંગ્રેસે આજે પાલનપુર ગુરુનાનક ચોક ખાતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપ્યો હતો. જોકે કાર્યક્રમ કરે એ પૂર્વે જ કોંગ્રેસના 40 જેટલા કાર્યકરોએ અટકાયત કરી હતી. પોલીસે દમનપૂર્વક અને બળજરબીપૂર્વક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી અને કાર્યક્રમ કરવા દીધો ન હતો. જનતા ધારાસભ્યને ચૂંટે છે, પરંતુ ધારાસભ્યની ગરિમા પણ કોંગ્રેસના કાર્યક્રમમાં જળવાઈ હતી. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને ધારાસભ્યને બળજરબીપૂર્વક પોલીસની વાનમાં બેસાડી અને પોલીસ મથકે લઈ જવાયા હતા. જોકે પોલીસ મથકે પણ ધારાસભ્યનો અને અડધો કલાક તડકામાં ઊભા રખાયા હતા. ત્યારે ધારાસભ્યની આ પ્રકારની હાલત હોય ત્યારે આમ જનતાની શું હાલત હોય? મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની મારથી જનતા પરેશાન છે ત્યારે કોંગ્રેસના અવાજને આજે પોલીસે દબાવી દીધો હતો. પોલીસ ડીઝલના વધતા જતા ભાવને લઈને જનતા પરેશાન છે. કોંગ્રેસ દ્વારા આ મોંઘવારીના વિરોધ સ્વરૂપે અવાજની વાચા આપવાની કોશિશ કરી તો કોંગ્રેસના ધારાસભ્યોને કાર્યકરોના અવાજને પણ દબાવી દેવાયો હતો. કાર્યક્રમમાં પોલીસ અને ધારાસભ્યની રકઝક થયા બાદમાં પોલીસ મથકે સરભરા કરી હતી. ત્યારબાદ બળજરબીપૂર્વક લઈ જવાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને પોલીસ મથકે નજર કેદ કર્યા હતા. રિયા સોલંકી, ZS TV, બનાસકાંઠા. સૌથી પહેલાં તો સરકારની નિષ્ક્રિય દેખાઈ રહી છે કે કોઈ પણ કરવા દે તો જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એના લીધે સરકારે પોતે આ સરકારી જે મશીનરી છે એનો ઉપયોગ કરીને અમારો પ્રોગ્રામ થતો પહેલાં અમને અટકાયત કર્યા હતા અને અટકાયત કર્યા પછી પણ આ સરકારી જે મશીનરી છે એકદમ સરકારના વલણ ચલાવીને લોકોની અંદર અત્યાચાર ગુલામી કરાવી રહ્યા છે, પણ ખરેખર યોગ્ય નથી. અને સરકારની જે પોલ હશે ખરેખર દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઈએ. અને આ જે પ્રોગ્રામ હતો જન જનતાને લોકશાહીની અંદર જે પ્રોગ્રામ કરવાનો પોતપોતાનો અધિકાર છે એનું આ લોકો લોકશાહીનો ખૂન કરી રહ્યા છે.